સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે ત્યારે જિલ્લાના બારડોલીમાં આવેલા હિદાયતનગર નજીકથી પસાર થતી કોયલી ખાડીમાં પૂર આવ્યું હતું. બે યુવકો ડૂબ્યા હતા જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે જ્યારે જિલ્લા બારડોલીમાં આવેલા હિદાયતનગર નજીકથી પસાર થયેલી કોયલી ખાડીમાં પૂર આવ્યું. બે યુવકો ડૂબ્યા જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. વાત કરીએ મેઘરાજાની તો વહેલી સવારથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના બારડોલીમાં હિદાયતનગર ખાતેથી પસાર થયેલી કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ખાડીને અડીને આવેલા ઇસ્લામપુર પુરાના રહેણાંક વિસ્તારોમાં અસર જોવા મળી છે. એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવક સમાન ખસેડવામાં આવ્યા હતા. અજીતભાઈ છે, અહીંયા ઇસ્લામપુરામાંથી પોયરા અને ઘેરમાંથી પાણી ભરાઈ ગયું હતું. એ લોકો પાણીમાંથી સામાન બહાર કાઢતા હતા. સામાન બહાર કાઢતા કાઢતા પાણી વધારે આવ્યું એટલે એને ખાડીના અંદર ભરાઈ ગયેલો હતો. નીકળાયો નહીં એનથી, તો હવે છાનબીન ચાલુ છે, મળતો નથી. બે છોકરા પડેલા, એમાંથી એક તો મળી ગયેલો હતો અહીંયા નાળા પાયાથી, એના હોસ્પિટલમાં છે અને એક મળતો નથી હજુ. અત્યારે હવે આવેલા છે કોઈ? હા, ઉસ્માન સોએબ આફુજી, 19 સાલ ઉંમર, ઇસ્લામપુરા કા રહેને વાલા. 9:30 બજે કોયલી ખાડી મેં વો ડૂબ ગયે થે. યહાં પે લગભગ મરણ અવસ્થા મેં યહાં પે લેકે આયે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ, સુરત.